एक तरफी प्रेम में पागल पारडी तालुकाना परिया गाम में युवक ए घर में धसी जाई तेनी माता अने काका तेमज बहन पर लाकड़ा जेवा हथियार थी जीवलेण हुमलो करी 17 वर्षीय सगीरा ने लई भागी गयो हतो। सूरत जेवी घटनानुं पुनरावर्तन न थाय ते माटे जिल्ला पोलीस दौड़ती थई हती। पोलीसे घटनानी गंभीरता लई नाकाबंदी करी सर्च ऑपरेशन हाथ धर्युं हतुं। जो कि समग्र मामले सगीरा बचावी लेवामां आवी छे, ज्यारे आरोपीओनी शोधखोळ हजी चालू छे। પાડીના પરિયા વેલવાગળ તળાવ ફળિયામાં રહેતો સુનિલ જયેશ છીબુ પટેલ એક ગામની 17 વર્ષીય સગીરાને એકતરફી પ્રેમ કરતો હતો। એ બાબતની જાણ બંનેના પરિવારને થતા છેલ્લા એક વર્ષથી કુટુંબના સભ્યો દ્વારા વારંવાર સમજાવવા છતાં સુનિલ પોતાની જીદ છોડવા તૈયાર ન હોય અને સગીરાના પરિવારને જાનથી મારી નાખીશ ને પણ હું આને લઈ જઈશ એવી ધમકી આપતો હતો। ગતરોજ યુવકે સગીરાના ઘરે પાછળથી પ્રવેશી તેની માતા અને કાકા તેમજ એક બહેન પર લાકડા જેવા સાધન વડે જીવલેણ હુમલો કરી તમામને માથા પગ તથા હાથમાં ફટકા મારી સગીરાને લઈ ઘરની નજીક આવેલી એક વાડીમાંથી ભાગી ગયો હતો। હુમલામાં ઘાયલ તમામને 108 દ્વારા સારવાર અર્થે પારડીની મોહનદાયળ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર મામલે ઘટનાની જાણ થતાં તાત્કાલિક પારડી પોલીસને તથા તેમની ડી સ્ટાફ મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। આરોપી યુવક સગીરાને જંગલ વિસ્તારમાં લઈ ગયો હોવાને લઈ સગીરાને શોધવા તમામ પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા। પારડી પોલીસ સહિત LCB અને SOGની અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે। નાકાબંધી સાથે વાડીમાં સર્ચ કરવા થર્મલ ડ્રોનનો ઉપયોગ કરી શોધખોળ હાથ ધરવામાં આવ્યું હતું। સાથે સાથે ગામના યુવાનોની પણ મદદ લેવામાં આવી હતી। સમગ્ર મામલે યુવતી વહેલી સવારે સલામત રીતે મળી આવી હતી, જેને લઈને પોલીસે હાશકારો અનુભવ્યો હતો। તો બીજી તરફ આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। હાલ સગીરાની મેડિકલ કરાવી વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। ગઈકાલે અમે પંચાયત પર બેઠા હતા ત્યારે લગભગ અમારા પર 12 વાગે જેવો ફોન આવ્યો એટલે અમે તરત જ ત્યાં પહોંચ્યા। પણ ત્યાં પહોંચ્યા એટલે એક ત્યાંની જે એની છોકરીની જે મમ્મી હતી એને માથામાં કંઈ લાગેલું હતું, અને એક એના દિયર સાથે હતો એને પણ લાગેલું હતું, અને એક એની બહેન કે કોણ એને પગમાં કંઈ લાગેલું હતું। પછી તરત જ એટલામાં પોલીસવાળા પણ આવી ગયા, અને ત્યારબાદ એમ્બ્યુલન્સ પણ આવી, અને જે લોકોને માથામાં અને પેલા જે ગુપતમાં લાગેલો હતો એ લોકોને તરત જ આપણે પારડી મોહનદાયળ હોસ્પિટલમાં ખસેડાયા હતા। અને ત્યારબાદ બધા પોલીસવાળા આવી ગયા, અને પેલા બે છોકરા જે આવેલા મારામારી કરવા એ લોકો છોકરીને લઈને સામેના જંગલમાં એ લોકો અંદર ઘૂસી ગયેલા હતા, પણ પોલીસવાળા આવ્યા અને એ લોકોએ શોધખોળ કરી આખી રાત વાડીમાં હાથે અને ડ્રોનથી પણ શોધખોળ કરી। પણ સવારના લગભગ 8 વાગે છોકરી મળી આવી છે અને સારી હાલતમાં છે એ બી જોયું છે, અને પેલા જે બે છોકરા હતા હજુ મળ્યા નથી, પણ એ લોકોની તપાસ હજુ ચાલુ છે। એ છોકરાઓ હવે એ લોકોનું કંઈ અંગત શું હતું એ આપણને હજુ ખબર નથી, પણ કંઈ અંગત કંઈ દુશ્મની હતી શું હતું એ ખબર નહીં, પણ આ અચાનક જ એ લોકો આ રીતના કર્યું એટલું મને અહીંયા જાણવા મળ્યું છે સાહેબ। વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનની હદના એક ગામમાં ગઈકાલ બપોરના સમયે એક સગીર વયની દીકરીનું તેના જ કુટુંબી ભાઈ થતા ઈસમ દ્વારા અપહરણ કરવામાં આવેલું, અને આ અપહરણ કરતી વખતે જે સગીર વયની દીકરી હતી તેના માતા કાકા અને બહેનને પણ માર મારવામાં આવેલો અને અપહરણ કરી અને આ કુટુંબી ભાઈ તેને લઈને જતો રહેલો હતો। તે અનુસંધાને ગામવાળાએ તેનું કાઉન્સેલિંગ કરતા પણ તેઓ માનેલું નહીં, અને આ બહેનને મારી નાખવાના ઈરાદે લઈ અને જંગલ તરફ જે ખેતરાળ વિસ્તાર હતો એ તરફ ગયેલો હતો। આ મેસેજ મળતા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ પોલીસની જુદી જુદી ટીમો બનાવી તેમજ રેન્જ IG સાહેબ અને DGP સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમો બનાવી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલું હતું। સાથે સાથે ડ્રોનનો પણ ઉપયોગ કરી અને ખેતરાળ વિસ્તારમાં આ લોકોને શોધવાનો પ્રયત્ન કરવામાં આવી રહેલો હતો। ત્યારબાદ રાત્રિના સમયે પણ થર્મલ સ્ક્રીનિંગ માટે નાઇટ વિઝન ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી એને પણ ચેકિંગ કરવામાં આવેલું હતું। રાત્રિ દરમિયાન પણ મોટી સંખ્યામાં પોલીસ માણસો અધિકારીઓનો ઉપયોગ કરી અને સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવેલું હતું। ત્યારબાદ આજરોજ વહેલી સવારે 15 અધિકારી અને 125 પોલીસ કર્મચારીઓ સાથે કોમ્બિંગ કરવામાં આવેલું હતું, અને જુદી જુદી ટીમો બનાવી જુદા જુદા વિસ્તારમાં વહેંચી દેવામાં આવેલું હતું। આ સઘન અને અસરકારક કોમ્બિંગ ચેકિંગ દરમિયાન આ જે ભોગ બનનાર બહેન છે
તે એક ખેતરની બહારના ભાગેથી મળી આવેલી હતી અને અંદરના ભાગે આરોપી હોવાનું જાણી આવતા જુદી જુદી ટીમો બનાવી અને આ આરોપીની શોધખોળ કરવામાં આવી રહેલી છે અને આ અનુસંધાને જે બેન છે તેમને રેસ્ક્યુ કરી લેવામાં આવેલા છે, તે સલામત છે અને તેઓનું હાલમાં મેડિકલ કરાવી અને આગળની તપાસ કરવામાં આવી રહેલી છે. આ જે બનાવ બનવા પામેલ છે જેમાં આરોપી જે છે સુનિલ, તેણે આ દીકરીનું લગ્ન કરવાના ઈરાદેથી અપહરણ કરેલું હતું અને છેલ્લા એક વર્ષથી આ દીકરીને તે હેરાન કરતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલું છે. જેથી આપના માધ્યમથી એક અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ દીકરીને ગામમાં કે તેના સગા સંબંધી દ્વારા કોઈ હેરાનગતિ કરવામાં આવતી હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે, તો પોલીસ દ્વારા તે આરોપીની સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે અને એક સારો મેસેજ પૂરો પાડવામાં આવશે. અન્યથા જ્યારે કોઈ મોટો ગુનો બનતો હોય છે ત્યારે મોટી મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.